भक्तो रात दिवस ठंडी गर्मी नी परवा कर्या विना मां अंबाना चरणों मां पगपाळा चालीने पोतानी मानता मनोकामना लई मां अंबाना दर्शन करी धन्यता अनुभवे छे। अमदावादना नवा वाड़ज खाते आवेल व्यासवाड़ी पगपाळा संघ आशीषभाई शर्मा अने राजूभाई पटेल तेमज संकलन समितिना अथाग आयोजन द्वारा छेल्ला 29 वर्षथी निरंतर 52 गजनी ध्वजा साथे एकमना रोज अंबाना दर्शन प्रयाण करे छे। आजे आ संघ द्वारा अंबाजी जवा आरती अने गरबा साथे प्रणय करवामां आव्यु हतुं। आश्रे 130 जेटला सभ्यो एक क्ष मळी पूनमना रोज पगपाळा अंबाजी पहोंचे छे અને માતાજીના સાનિધ્યમાં ધજા ચડાવવામાં આવશે। હું વ્યાસવાડી પગપાળા સંઘમાંથી બોલું છું, રાજુભાઈ પટેલ। મારી બાજુમાં અમારા પ્રમુખ શ્રી આશીષભાઈ શર્મા ઉભા છે અને અમે આ સંઘ લગભગ 1994થી આજે 29મું અમારું વર્ષ છે। કોરોનાના 2 વર્ષમાં પણ અમે અમારો જે પરંપરા અમે જાળવી અને 52 ગજની ધજા સાથે બે વર્ષ અમે ધજા ચડાવી છે 2020 અને 2021માં અને અમારી પરંપરા અમે જાળવી છે અને આ વખતે અમે 9 દિવસનો અમારો પ્રોગ્રામ છે। એકમના દિવસે અમે નીકળીશું, આજે એકમ તારીખ 28 નીકળીશું, 9 અને તારીખ 5મી તારીખે અમે ધજા ચડાવી અમે પરત આવવાના છીએ અને અમારા સંઘની અંદર 130 જણા અત્યારે જોડાયેલા છે। ખાસ કરીને શું વ્યવસ્થા કરવામાં આવે છે? ખાસ કરીને વ્યવસ્થામાં અહીંયાથી અમે ટોટલી રસોઈ હાઇજેનિક રસોઈ સાથે અને ટોટલી મિનરલ પાણી સાથે અહીંયાથી નીકળીએ છીએ। કોઈ પણ જાતની રસ્તામાં ગંદકી પણ નથી કરતા અને ડિસ્પોઝેબલ સરકાર માન્ય ડિસ્પોઝેબલ આઇટમ લઈ અને અમે અમારું કામ સંપૂર્ણ કરીએ છીએ। કોરોનાનો કપરો કાળ હતો, પરંતુ આ વ્યાસવાડી સંઘ દ્વારા નિરંતર 52 ગજની ધજામાં અંબાને ચડાવવાનો ક્રમ અને પરંપરા જાળવી રાખેલ હતી। લાખોની સંખ્યામાં અંબાના ભક્તો ભાદરવાની પૂનમમાં અંબાના દર્શન પધારશે અને દર્શન કરી ધન્યતા અનુભવશે। સંજીવ રાજપૂત સાથે દર્શન પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, અમદાવાદ।